છોટુભાઈ રાણા પારડી. ઘરમાં મારો ઘણો તિરસ્કાર થાય છે. ભૂતકાળમાં અજાણતા ભૂલ થઈ ગઈ હોવાથી ફાઇલ નંબર 2 બધી જ નોંધ રાખી છે અને સતત બદલો લે છે, તો મારે શું કરવું? છોટુભાઈ રાણા. માયાની અંદર આદેહધારી છોટુભાઈ. હા, તે તમારે એના પ્રતિક્રમણ કરવા. અને હું શુદ્ધાત્મા છું, હું જોઉં છું અને ભૂતકાળની અંદર જાણું છું કે છોટુભાઈ પોતાના પરિવારને જેમ કે સર્વોપરી જાણેલું, બીજાનો પરિવાર એટલે નહીં, મારો પોતાનો એવું એક, અને તેનું પરિણામ હું આજે ભોગવું છું. પણ એના માટે તમારે કશું કરવાનું છે જ નહીં. હવે આ તપ આવેલું પર તપ પૂરું કરવાનું છે, તો તમારું જ્ઞાન બરાબર ઝળકશે. શું એ આપણે કહેવાનું કે ભાઈ આ જે તમે ભૂલ કરી હતી એનું આ તમને કહે છે, તો હવે તમે ક્ષમતામાં રહીને સાંભળી લો છોટુભાઈ. આ ભૂલ અનાયાસે થઈ છે, જાણી જોઈને નહીં. હવે જે થયું હોય એના માટે જે થયું હોય પ્રતિક્રમણ કરું છું. હા, પરંતુ આ ભૂલ મેં જાણી જોઈને નથી કરેલી અને હું નિર્દોષ છું એવું જો કહેવા જાઉં, બીજાનો દોષ કાઢું તો દાદાના દબાણની અંદર હું દોષિત કહેવા છું. સારું છે, તમે અજાણતા થઈ છે. ફરિયાદી આજે દોષિત કહેવા છું. આ દોષિત થઈને હું પ્રતિક્રમણ કરું છું કે આ ભૂલની ભૂતકાળમાં થયેલી ભૂલ દાદા માફ કરો, મને શક્તિ આપો. બહુ સારું, દાદા બધી ભૂલો માફ કરી દેશે. હા, નરેન્દ્ર રાજકોટ. શું વ્યવસ્થા એ મોહનું જ રૂપ છે? વર અને બધે જ વ્યવસ્થિત જ હોવું જોઈએ, એની નરેન્દ્રને જબરી ગાંઠ છે, તો આને ઓગાળવા શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. ક્યાં છે ભાઈ? જય સચિદાન. બધે વ્યવસ્થિત હોવું જોઈએ એટલે, પણ આગ્રહ સાથે હોય અને અવ્યવસ્થિત જોઈએ ને આપણને મેં કશાય થતા હોય તો સમજવાનું કે આ વસ્તુ ખોટી છે. હવે કશાય નથી થતા, પેલા જ્ઞાન લીધા પેલા એવું થતું, હવે તો વ્યવસ્થિતનું જ્ઞાન હાજર થઈ જાય છે, પણ છતાં એક જાતનું અંદર હજી સૂક્ષ્મની જો તમે કહો છો ને, સૂક્ષ્મમાં હજી એક જાતનું એવી માન્યતા રહી છે કે વ્યવસ્થિત જો હોય તો એના માટે શું કરવું? કશું નહીં, આ અંદરનું વ્યવસ્થિત કરો ને બહારનું મૂકો ને વહેતું. હા, શું? હા, આપણે મહિનું ચોખ્ખું નહીં રાખતા, બહાર ચોખ્ખું રાખવા જઈએ છીએ. બરાબર, એ આપણો વિષય છે જ નહીં. આ તો મોટી એક ગાંઠ પડી ગયેલી, તેનો લીધે તકલીફ થાય. સૂક્ષ્મમાં રહીએ આમ, હવે થોડુંમાં તો નથી, જ્ઞાન પછી નથી રહેતું. હા, એટલે તેને જોયા કરવાનું, સૂક્ષ્મમાં રહે છે અને જોયા કરવાનું, જુદું રાખવાનું. આપણે એમાં સહી નહીં કરવાની કે આપણે આમાંથી તો છૂટું જ છે, નીકળવું જ છે, એવું રાખવાનું. બરાબર, આને એને તે ધ્યાન ઓછું કરી નાખો ને એમાં. શું એમાં આપણો ઉપયોગ ક્યાં બગાડીએ? આપણો સમય બગડે, શક્તિ બગડે ને ઉપયોગ બગડે. જેટલું આત્મા માટે આ બધી વસ્તુનો આ ઉપયોગ રાખીએ એટલું જ આપણને ફાયદો છે. બીજું બધું ચાલ્યા કરે છે, સાધારણ વ્યવસ્થિત હોય, પણ પછી બહુ એમાં ઊંડું ઉતરવાની જરૂર નહીં. બહેનોને બહુ હોય ચોખ્ખું કર, એટલો બધો મોહ હોય ઘરનો, બધી વસ્તુ ચોખ્ખું કરે, વાસણો સાફ કરે, કપડાં જાતે ધો કરે. કામવાળી ભાઈ કે સેના તમને ફાવે જ નહીં, મશીન તો હારા ધોવે જ નહીં, મારે જ કરવાનું. એટલો બોજો વધારે, એટલો સમય વધારે, આત્મામાં ઓછું તમારે રહેવાય. જય સચિદાનંદ. હા, આપણે આવ્યા હતા ને પ્રભાસી, મળ્યા હતા ને તમે, બહુ આનંદની વાત છે. જય સચિદાનંદ.
મનુભાઈ ભાવસાર અમદાવાદ, જે દિવસે જ્ઞાન લેવામાં આવ્યું હોય તે દિવસને અજન્મ જન્મ દિવસ કેમ કહેવાય છે? એનું કારણ છે, આ શરીરનો જન્મ થાય છે તેનું તો મરવાનું આવે છે, પણ આત્માનો જ્યારે આપણે ઓળખીએ છીએ, જે દિવસે આત્માનું ભાન થાય છે એ આપણા માટે ઉત્તમમાં ઉત્તમ દિવસ છે, કારણ કે પછી એ જે વસ્તુ મરવાની જ નથી, કાયમની છે, એનું આપણને ભાન થયું, એનું ઓળખાણ થયું, અનુસંધાન થયું, એટલે એ દિવસ આપણા માટે વધારે મહત્ત્વનો ઊંચો ગણાય છે. એને મરવાનું જ ના થયું, અજ અબ હમ અમર ભયો ન કભી મરેંગે એ સ્થિતિમાં આવવામાં આવે છે, આવાય છે, એટલે આને અજન્મ જન્મ દિવસ કહ્યો, ફરી જન્મવું જ ના પડે. હિનાબેન રાવળ ચાંદખેડા, ફાઇલ નંબર 1ના વિચારો નેગેટિવ હોય છે સવારથી લઈને સાંજ સુધી, જ્ઞાન લીધું છે છતાંય તેનો ઉકેલ બતાવવા વિનંતી. ક્યાં છે બેન હિના? જય સચ્ચિદાનંદ. કોના માટે નેગેટિવ વિચારો આવે તને વધારે બેન? મને નથી આવતા, એમને વધારે આવે છે. તો એ ફાઇલ નંબર 2 કહેવાય બેન. એ આખો દિવસ એવા જ વિચારો લાયા કરે છે અને ઘરમાં શાંતિ રહેતી નથી, એના લીધે ઝઘડા વધારે થાય છે. તું સમતામાં રહે છે કે નથી રહેતી? હા, હું તો શુદ્ધાત્મા જ એમને બી શુદ્ધાત્માનું કહું છું, પણ એ કશું સાંભળતા નથી. એમને હું કહું છું હું શુદ્ધાત્મા રહું છું, એમને સાંભળવાનું મૂકી દે, એમને સમજાવવાનું મૂકી દે, તું તારું સમતામાં રહેવાનું ચાલુ કરી દે. એવું એ કહે છે કે તું આ બધા ખાલી એ કરે છે, એમ તું શુદ્ધાત્મામાં નથી રહેતી એમ કહે છે. આપણે એમને કહેવાની જરૂર ક્યાં કે હું શુદ્ધાત્મામાં રહું છું જ, પણ એ ખોટી રીતે એ કર્યા કરે છે. એટલે હું એવું કહેવા માગુ છું કે મેં શુદ્ધાત્મા રીતે જ રહું છું ઘરમાં, કોઈ મને ડખો ડખલ કરવાની ગમતું નથી. એમ પ્રતિક્રમણ કરે છે તું બેન? હા, ચોપટ ચરણવિધિ બી વાંચું છું અને પ્રતિક્રમણ પ્રતિક્રમણ બી કરું છું એમને. હવે બધું વધારે કર બેન, ખૂબ કરશું. એટલે મારી એવી ઈચ્છા છે કે મારે એક બાબન બેબી છે, જેથી મારા એમને અસર ખરાબ ના પડે એમ ઝઘડાના કારણથી. એમ તું મૌન થઈ જાને બેન? હું મૌન જ રહું છું, પણ એ વધારે પડતું તપમાં રહે. તપમાં આંતર તપ જેને કહ્યું છે, મોક્ષનો ચોથો પાયો આંતર તપ. દીઠ તપમાં જ્યાં સુધી નહીં અવાય ત્યાં સુધી આ ચોખ્ખું થશે નહીં. આ તો આપણું ચિત્રેલું છે બેન. એ પણ આયા છે જોડે? કે આયા છે? ક્યાં છે હિનાના? એ ક્યાં છે? તમને હજુ અંદર થી ભૂસાતા નહીં એ ભૂતકાળ ને મૂકી દો ભાઈ, વહેતો. 12 વર્ષ થયા, 12 વર્ષમાં હજુ ભૂલી નથી શકતા કશું, અને એના લીધે ઘરમાં 50% તો બહુ મહત્ત્વ નથી આપતી હું, પણ જે ઘરમાં કંકાસ મને આજે હું એટલી કંટાળી ગઈ છું. ઘણી વખત તો પહેલાં આ જ્ઞાન લીધા પછી થોડું એ રહું છું, પહેલાં તો ઘરમાં એમ થાય કે હવે આ જીવન આપણા માટે બેકાર થઈ ગયું છે, એમ એવું થઈ ગયું છે મને. ના તો જનકભાઈ હવે સંભાળી લો શું, તમે ઘરના મુખ્ય માણસ છો, વડીલ છો, જવાબદાર વ્યક્તિ છે. ભૂતકાળ નથી ભૂલાતું, એટલે ભૂતકાળ ભૂલવા માટે તમે આ જ્ઞાન લો પરમ દિવસે, અને બીજું કંઈ પણ પાછલા વિચારો આવે ત્યારે એને કહેવાનું કે મારે ભૂતકાળ જોઈતો નથી. ભૂતકાળ એટલે આ વહેતા પાણીમાં કંઈ પણ વસ્તુ હોય જે એકવાર નીકળી ગઈ કે પાછી આવે ખરી?
અને આપણે પાછી વહી ગયેલી વસ્તુને બાર બાર વર્ષે પાછી ખેંચી ખેંચી લાવીએ છીએ. એ આવવાની તો નથી, પણ આપણે આપણું બગાડીએ છીએ. શું આપણું બગાડીએ છીએ? આપણા કુટુંબનું, ઘરનું, બધાનું બગાડીએ છીએ. એટલે જે કંઈ થયું હોય ભૂતકાળમાં, ફરગેટ એન્ડ ફરગીવ, ક્ષમા આપો અને ક્ષમાવીર બનો. શું ભૂલો તો બધાની થાય, એની થાય ને તમારી થાય. એ ઘણી વખત માફી બી કેટલી વખત માંગેલી છે, ભગવાનની આગળ બી ઊભી રહીને માગું છું, એમની જોડે બી માગું છું, એમના શુદ્ધાત્માને નમસ્કાર બી કાયમ કરું છું, પગે બી લાગું છું, પણ એમને હજુ વિશ્વાસ બેસતો નથી. જેથી મારી જોડે તો મારા નણંદની બે મોટી મોટી છોકરીઓ બી રહેશે સાથે, કે જેનું મા બાપ એમના નથી પણ મારા જોડે જ રહેશે. હું કહું છું કે આપણા ઘરમાં આટલી મોટી મોટી છોકરીઓ છે, થોડોક તો વિશ્વાસ રાખો એમ એમ કયા કરું છું, પણ એમના મગજમાં જે વાત બેસવાની હોય ને એ બેસી નથી શકતી. એમ એમાં કાઢી નાખો શું ભાઈ, તો સુખી થશો. બાકી તો બધું આમ જ હોય, કોઈની ભૂલ બહાર પડે ને કોઈની ભૂલ ઢાંકેલી હોય. બાકી બધું ભૂલો તો કેટલી જગ્યાએ થતી હોય છે. શું આ ઉઘાડી પડી જાય એટલે ગુનેગાર કહેવાય, ને ના ઉઘાડી પડે ત્યાં સુધી શાહુકાર કહેવાય. ના, પણ મારા જીવનમાં એવી કોઈ ભૂલ છે જ નહીં. હું આ દાદાના અત્યારે અહીંયા બેઠેલી છું અને એમને સાક્ષીમાં, તમારા નિરુબેન સાક્ષીમાં કહું છું કે મેં જીવનમાં કોઈ ભૂલ કહી નથી. એમ તો પછી શું કરાવી, મગજમારી કર્યા કરે છે શંકાથી જ. રોજ સવારે ઉઠે ત્યારથી કે સાંજે સાંજ સુધી સર્વિસથી નોકરીથી આવે તો બી એ જ વાત હોય છે મગજની અંદર. કાઢી નાખો ને ભાઈ, હવે આટા દાદા ભગવાનની સાક્ષી કહે છે કે મેં કોઈ ભૂલ નથી કરી, પછી શું કામ પકડો છો? જય સચ્ચિદાનંદ. પ્રેમથી રહ્યો, નવું જીવન જીવો, હવે જ્ઞાન લઈને સરસ છોકરાઓને સંસ્કાર આપો અને તમે આ આ પરમ સુખનો રસ્તો પકડી લો. દાદા ભગવાન ના સ્વી જય જયકાર, દાદા ભગવાન ના સ્વી જય જયકાર, દાદા ભગવાન ના સ્વી જય જયકાર, દાદા ભગવાન અશ્વિન જય જયકાર, દાદા ભગવાન ના સ્વી જય જયકાર, દાદા ભગવાન ના શ્રી જય જયકાર, દાદા ભગવાન ના શ્રી જય જયકાર. બોલો હવે ક્યારે એને દુઃખ નહીં આપો. અશ્વિન જય જયકાર, હો દાદા, જય સચ્ચિદાનંદ. ને બસ સારી રીતે રહેજે. હ, મેં દાદાને જોયેલા ખંભા ગાયેલા ને, એમ તારે ખંભા, ત્યારે હું 15-16 વર્ષની હતી, દાદા મારા ઘરની સામે જ આવેલા દાદા, ત્યારે હું ખંભા હતી. અત્યારે મેં જ વાત કરી કે મેં પહેલેથી આવું જ્ઞાન લીધું હોત તો મેરેજ બી ના કર્યા હોત તમારી જોડે. હવે છોડી દો, હા હવે કશું કરશો નહીં, પ્રેમથી રાખજો. હા, પ્રોમિસ આપો છો ને? પ્રોમિસ એમને હાથમાં આપો. જવાન સિંહ સોલંકી, લુણાવાડા. દાદા ભગવાનને મારા જય સચ્ચિદાનંદ. રૂમા, તમે અમારું હૃદય કમળ છો, અમારા દાદા ભગવાન છો. મેં 1995માં જ્ઞાન લીધેલું છે અને આજે મારો બાબો જે બહેરા બહેરો જ મૂંગો છે, એક કાને 25% સાંભળે છે. વેરો મૂંગો છે ને એક કાને 25% સાંભળે છે. 7 પાસ છે, તેને જ્ઞાન વિધિમાં બેસવું છે. તે દાદા પ્રત્યે તેને ઘણો ભાવ છે. તેની ઉંમર 20 વર્ષની છે, હાલમાં નોકરી કરે છે. તેની વિધિ કરી આપશો, જે આપના આશીર્વાદ લઈ બધું સંભાળી તથા દાદાના ધર્મમાં મારી સંગતિ અને સાથમાં રહે, સહકાર આપે તેવી અંતર ઈચ્છા છે. આ બેસાડજો હો, જ્ઞાનમાં જે બાજુ સાંભળે છે ત્યાં સ્પીકર આગળ બેસાડજો ને.
જય સચિદાન. નિર્મા, આ ફાઇલ નંબર 2 જોડે છે ને કોઈ કોઈ વખત અથડામણ થઈ જાય છે. આયા છે તમારા ફાઇલ નંબર 2? હા, આયા છે. આયા છે? હા. તમે છો? તમે જ્ઞાન લીધું છે? હા દાદા નું જ્ઞાન શું કે છે? કોઈને સમજાવવાનું નથી, આપણે સમજવાનું છે. હેલો નિર્મા, જય સચિદાનંદ. હું એક તો ભણેલી નથી બરાબર, અને એ કંઈક વાત કહે તો મારા મનમાં એકદમ ના બેસે, ધીરે ધીરે બેસે. જ્ઞાન લીધા પછી તો થોડું થોડું મગજમાં બેસવા મળ્યું. પછી એ ક્યાંક એકદમ સુધરી જાય, સુધરી જાય તો એકદમ તો કેવી રીતે સુધરી જવાય? એ તો કે અરે મરતા સુધી ના સુધરે એવી તૈયારી રાખવાની આપણે. આ મતલબ તમે આની તો ક્યાં વાત કરો છો, પણ કેટલા ડોહા ડોહીઓને મેં સાંભળ્યા છે મરતા સુધી. ડોહા ડોહીઓ પોતાના અંદર અંદર ડાયલોગ સાંભળજો, મેં તો બહુ સાંભળ્યા છે. કે છે તું સુધરી નહીં, કે છે મને તું સમજતી જ નહીં. એટલે કે તમે વળી મને કહે દાડે સમજ્યા, સુધરો તમે પહેલાં, કે છે. કોઈ સુધરે બુધરે નહીં, આપણે જાતે સુધરો, આપણે મોક્ષને કામ તો લાગશું. હા, એટલે એને સુધારવા ના જશો, આપણને કશાય ના થાય એટલું જોજો. એ તો રોજ ચરણ વિધિ વાંચે બરાબર, મારે તો ચરણ વિધિ વાંચવાની નહીં ને, એટલે મારે તો એ ધીરે ધીરે મગજની અંદર બે હાડું તારું. હું એમને પ્રશ્ન કરું ને, એ ચોપડી વાંચે, ચરણ વિધિ વાંચે તો બી હું જોડે બેસીને સાંભળું, તોય કે તું સાંભળતી નહીં, એવું રોજ કયા કરે. નિર્મા, તમારો પ્રોગ્રામ આવે ને સવારમાં, તો આપણે એમ કહીએ કે આ નિરૂમાનો પ્રોગ્રામ આવ્યો છે, આપણે બીજું બધું ઘરનું કામ મૂકી દેવાનું, પણ નિરૂમાનો સત્સંગ જ વાપરવાનું. તે સવારે ટીવી પર તમે રોજ પ્રોગ્રામ જોઈએ, એ તો નોકરી હોય સવારે તો બરાબર, એ 8:30 છૂટે, ત્યાં 9 વાગ્યા ઘેર આવે, ત્યાં સુધી અમે પ્રોગ્રામ પત્યા પછી અમે બીજું કામ કરીએ. એટલે એ પ્રોગ્રામમાં ઘણી વખત અમારે અથડામણ થઈ જતી. હવે તો હવે તારે બધું કામ મૂકીને એમની જોડે પ્રોગ્રામ જોવા બેસી જવાનું, બીજું બધું પડતું રાખજે. હમણાં આવવાનું થયું ને અડાલતમાં, એટલે એને બહુ માથું ને હાથ પગને બધું બહુ દુખવા મળેલું. પછી મેં એને એમ કહ્યું ને કે તું મરી જા ને તો હું એને તને મૂકી અને અડાલતમાં હું મારા 5 દિવસના પ્રોગ્રામમાં મેં તો રજા મૂકી દીધી છે, અને મેં 5 દિવસના પ્રોગ્રામમાં હું જવાનું, એટલે જવાનું જ. ભલે તારી અહીં લાશ પડી રહે છે તો પડી રહેવા દઈશ, પણ હું પ્રોગ્રામમાં જવાનું. એટલે પછી માથું બંધ થઈ ગયું દુખવાનું. જય સચિદાનંદ. મેં પણ ના નહીં પાડી કે હાર ઓકે જજો એમ, મને વિતન તોય હું બી તમારી સાથે આવવાની છું, એટલું તો મેં એમને કીધેલું. પૂછી જુઓ, અગો દિવસ મેં 500 રૂપિયા દવા કરાવી તાત્કાલિક, દાદાના દર્શને તો મારે આવવાનું છે, લાવવાનું છે. એમને ક્યાં ગમે છે તો ખરું જ ને. શું તમે પછી કોકને જ્ઞાનની ભક્તિ હોય, જ્ઞાનીની ભક્તિ હોય, કોઈ જ્ઞાનથી જ જતો હોય, પણ આગળ વધવાના પ્રયત્નો તો કરે છે ને, તો એ રોજ કયા કરે તું તો પોજગને આમ નહીં રહેતી, તું તો આમ નહીં કરતી, તું તો સત્સંગ નહીં સાંભળતી, એવું કયા કરે? સત્સંગ સાંભળજે. હા, સત્સંગ તો હું રોજ સાંભળું છું તો પછી તોય, પણ પેલી પોજગને ખરી નહીં, એટલે કે તું બોલતી નહીં, તને આવડતું નહીં, તું કહેતી નહીં, મનમાં નહીં ગાતી, કે આમ મળે નહીં બોલતી, આખો દાડો બોલ્યા કરજે. મારો બાબો બોલતો નહીં, તે થોડું એવો ગુસ્સે થાય ને તો હું એમ કહું ધીરજ થી એને સમજાવો, જોશ થી ના બોલો, એ ગુસ્સે થાય ભાઈ એને સંભરાતો નહીં ને, એટલે ગુસ્સે થાય તો મને કે તું છોકરા જોડે માયા રાખ રાખ કરશ. નિર્મા,
મેં દાદાના પ્રયોગથી આ બાબુ એટલો તો ફોની હતો ને જે બોલતો નથી બે રમૂંગો, અને જ્યારથી દાદાનું જ્ઞાન લીધું ને 95માં ત્યારથી એની જોડે મેં એટલો બધા પ્રતિવણ કર્યો, અને દાદાના મહાત્મા હતા એમની જ ફેક્ટરી હતી અને એની અંદર જ એનો નોકરીનો ચાન્સ મળી ગયો છે. એમાં એ મહાત્માના જે હતા અંદર જે સાહેબ એને મેં વાત કરી કે સાહેબ મારો બાબુ બોલતો નથી અને અમે દાદા ભગવાનના મહાત્મામાં અમે આવીએ છીએ પ્રોગ્રામમાં, તો એની અંદર એ ગળા વાત ઉતરી જઈ અને એને હા પાડી દીધી. ત્યારથી એ નોકરી તો આગળ સેટ થઈ ગયું. અગર મેં 10 ફેક્ટરીમાં ફેર્યો પણ એને કોઈ નોકરી લાગતું જ નહોતું. અત્યારે સારી રીતે સેટ થઈ ગયો છે. બસ મજા કરો હવે અને બહેરોને જ્ઞાનમાં ના લઈ જશો, એની મેળે આવવા દો ધીમે ધીમે. હા, અને નિરમા ફોટો લીધો છે જે શ્રીમંતા સ્વામી ભગવાનની મૂર્તિ ના મળી પણ ફોટો લીધો, એની વિધિ માટે હું પ્રાર્થના કરું છું આપને. ફોટામાં મને વિધિ કરી આપજો. હા, કરી આપશો. અહીં મૂકી દેજો. હા, જય સચ્ચિદાનંદ. નિરમા જય સચ્ચિદાનંદ. નિરમા આ બે જણના ડખા માટે નિરમાનો પ્રોગ્રામ વચ્ચે આવ્યો તો નિરમાએ તો પ્રતિક્રમણ નહીં કરવું પડે ને? અમારે શું પ્રતિક્રમણ કરવા, અમે અમારાથી કોઈને દુઃખ થાય તો કરીએ અમે, નહીં તો નહીં.